નમસ્તે બાળ મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? આજે આપણે ધોરણ 3 માં ફરીથી હિન્દી શીખવાનું છે. તો તમને બધાને યાદ જ હશે, આપણે આગળના વિડીયોમાં પાઠ 1, 2 અને 3 હિન્દીમાં જોઈ ગયા સ્વર, વ્યંજન અને બારકતળી, અને તેના ઉપરથી આપણે ઘણા બધા શબ્દ પણ શીખી ગયા હતા. તો આજે આપણે હિન્દીમાં ચોથો પાઠ, પાઠ 4 નું નામ છે પ્રાણી. આ પાઠ આપણે શીખવાનો છે. જેમ આપણે આગળના વિડીયોમાં ઘણા બધા શબ્દ જોયા હતા, તેવી રીતે આજે આપણે પ્રાણીના નામ એટલે કે પ્રાણીના શબ્દ આપણે જોવાના છે. તો તમે બધાને પ્રાણી વિશે તો ઘણી બધી વસ્તુ ખબર હશે, તમે પર્યાવરણમાં પણ પાણી વિશે શીખી જ ગયા છો કે પ્રાણીઓ કેવા હોય. તો કે પ્રાણીઓ અલગ અલગ હોય, પાલતુ પ્રાણી હોય, જંગલી પ્રાણી હોય, પાણીમાં રહેતા પ્રાણી હોય, જમીનમાં અને પાણીમાં બંને જગ્યાએ રહી શકતા હોય એવા પ્રાણીઓ પણ હોય. તો તેમાંથી થોડાક પ્રાણીઓ વિશે આજે આપણે હિન્દીમાં જોવાનું છે. હિન્દીમાં પાઠ 4 નું નામ છે પ્રાણી, એટલે કે આપણે આ પાઠમાં પ્રાણીઓ વિશે શીખવાનું છે. પ્રાણીના નામ અને તેના વિશે આપણે થોડાક વાક્ય શીખવાના છે. તમે બધાએ તમારી આજુબાજુ ઘણા બધા પાલતુ પ્રાણીઓ જોયા હશે. તમે ક્યારેય જંગલી પ્રાણીઓ જોયા છે? તો એ ક્યાં જોવા મળે આપણને? પ્રાણી સંગ્રહાલયમાં, એટલે કે પ્રાણી ઘર હોય ત્યાં આપણને પ્રાણી સંગ્રહાલયમાં બધા પ્રાણીઓ જોવા મળે. તેમાં જંગલી પ્રાણીઓ હોય, જળચર પ્રાણીઓ, મગર પણ ત્યાં હોય. આપણે ત્યાં પ્રદ્યુમન પાર્ક છે તો ત્યાં ઘણા બધા પ્રાણીઓ છે, અલગ અલગ દેશ વિદેશના પ્રાણીઓ પણ, જેના આપણે નામ પણ સાંભળ્યા ન હોય એવા બીજા દેશના પ્રાણીઓ પણ ત્યાં છે. આ ઉપરાંત ત્યાં પક્ષીઓ પણ હોય, જળચર પ્રાણીઓ હોય, ત્યાં સાપ ઘર પણ છે. તો ત્યાં ઘણા બધા અલગ અલગ પ્રકારના સાપ પણ હોય. તો ત્યાં આપણને બધા પ્રાણીઓ જોવા મળે છે. તો ચાલો આજે આપણે પાઠમાં જેટલા પ્રાણીના નામ છે એના વિશે આપણે થોડાક વાક્ય શીખીએ. તો તમે પહેલા પ્રાણીનું નામ કયું આપેલું છે જોવો જોઈએ. સૌથી પહેલું પ્રાણીનું નામ છે હાથીનું. તમે હાથીનું ચિત્ર જોયું તો હાથી ઉપરથી તમને એમનું વાક્ય બનાવતા આવડે. હાથી કેવું છે? સૌથી મોટું પ્રાણી છે. તો હાથી ઉપરથી આપણે વાક્ય બનાવીએ. હાથી સબસે બડા જાનવર હે. હાથી સૌથી મોટું પ્રાણી છે. ઉસકા રંગ કાલા હોતા હે, તેનો રંગ કાળો હોય છે. ઉસકી દો લંબે દાંત હોતે હે, તેને બે આગળ લાંબા દાંત હોય છે. ઉસકી એક બડી સુંઢ હોતી હે, તેને એક મોટી સુંઢ હોય છે. વહ જંગલ મેં રહેતા હે, એટલે કે તે જંગલમાં રહે છે. તો આપણે હાથી ઉપરથી ઘણા બધા વાક્ય જોયા. હાથી સબસે બડા જાનવર હે, ઉસકા રંગ કાલા હોતા હે, ઉસકી દો લંબે દાંત હોતે હે, ઉસકી એક બડી સુંઢ હોતી હે, ઉસકે ચાર પેર હોતે હે, ઉસકી એક છોટી પૂંછ હોતી હે, વહ જંગલ મેં રહેતા હે. તો હાથી ઉપરથી આપણે ઘણા બધા વાક્ય જોયા. હવે તમે બીજું ચિત્ર જોવો છો, એ ક્યાં પ્રાણીનું છે? તો કે હિરણનું. હિરણ એટલે શું થાય? હરણ. હરણનું ચિત્ર તમે જોયું તો એના ઉપરથી તમને વાક્ય બનાવતા આવડે. કે હિરણ છે તો હરણ ઉપરથી ચાર વાક્ય આપણે બનાવીએ. હરણ કે ચાર પેર હોતે હે, તેના ચાર પગ હોય છે. હિરણ કે દો આંખે હોતી હે, તેને બે આંખો હોય છે. ઉસકી એક પૂંછ હોતી હે, તેને એક પૂંછ પણ હોય છે. ઉસકે દો કાન હોતી હે, તેના બે કાન હોય છે. આ ઉપરાંત આપણે બીજા વાક્ય બનાવીએ તો પણ બને. ઉસકે માથે પર સિંગ હોતે હે, તેના માથા ઉપર બે સિંગડા હોય છે. હિરણ કા રંગ કેસરી ઓર કથાઈ હોતા હે, તેનો રંગ કેસરી અને કથાઈ હોય છે. હવે હરણ પછીનું ત્રીજું ચિત્ર ક્યાં પ્રાણીનું છે જોવો જોઈએ. બાઘનું. બાઘ એટલે શું થાય? વાઘ. તો વાઘનું તમે ચિત્ર જુઓ તો એ ચિત્ર ઉપરથી જ આપણને વાક્ય બનાવતા આવડે. બાઘ અમારા રાષ્ટ્રીય પશુ હે. બાઘ બાઘ એટલે કે વાઘ. વાઘ આપણું રાષ્ટ્રીય પ્રાણી છે. બાઘ માંસાહારી જાનવર હે. વાઘ
मांसाहारी प्राणी है, उसका रंग केसरी और पीला होता है, तेनो रंग केसरी अने पीड़ो होई छे, वह जंगली जानवर है, ते जंगली प्राणी छे, उसके शरीर पर काले पट्टे होते हैं, तेना शरीर पर काला रंगना पट्टाओ होई छे। तो वाघ पर थी आपणे घणा बधा वाक्य शीख्या। पहेलुं ज वाक्य एवुं बने, वाघ आपणुं राष्ट्रीय प्राणी छे। बाघ हमारा राष्ट्रीय पशु है, वह मांसाहारी जानवर है, वह जंगल में रहता है, उसके शरीर पर काले रंग के पट्टे होते हैं, उसका रंग केसरी और पीला होता है। तो वाघ पछीनू चौथू चित्र तमे जो तो क्यों छे, वाघ पछीनू चौथू चित्र गायनू आपेलू छे। तो आपणे गाय उपरथी वाक्य जोईए। तो गाय उपरथी पहेलुं वाक्य बने, गाय आपणी शुं कहेवाय, तो के माता कहेवाय। तो गाय उपरथी पहेलुं वाक्य, गाय हमारी माता कहेलाती है, गाय आपणी माता कहेवाय छे। गाय की हम पूजा करते हैं, आपणे गाय नी पूजा करीए छीए। गाय हमें दूध देती है, गाय आपणने दूध आपे छे, उसका रंग काला सफेद और लाल होता है, गाय काला सफेद ने लाल रंगनी होई छे। गाय हमारी माता है, गाय हमें दूध देती है, उसका रंग काला सफेद और लाल होता है, गाय हमें दूध देती है। गाय के माथे पर दो सिंग होते हैं, गाय हमारी माता है, हम गाय की पूजा करते हैं। तो गाय ऊपर थी पण घणा बधा वाक्य बनी गया। हवे एना पछीनू पांचमू चित्र तमे जोवो। तो ए चित्र सेनू छे, बकरीनू। बकरी ऊपर थी पण गाय मां जेवा वाक्य आपणे बनाव्या, एवा ज वाक्य बकरी ऊपर थी बनी। बकरी काले और सफेद रंग की होती है, बकरी काला रंगनी अने सफेद रंगनी होय छे, उसके माथे पर दो सिंग होते हैं, तेना माथा ऊपर बे सिंगड़ा होई छे। बकरी हमें दूध देती है, ते आपणने दूध आपे छे। वह हमारा पालतू प्राणी है, ते आपणुं पालतू प्राणी छे, आपणे तेने पाळीए पण छीए। तो बकरी ऊपरथी पण घणा बधा वाक्य बन्या। हवे आपणे छठ्ठू चित्र जोईए। तो छठ्ठू चित्र क्या प्राणीनुं छे, तो के घोड़ानुं। तो ઘોડાની હિન્દીમાં શું કહેવાય, તો કે ઘોડા જ કહેવાય। ઘોડા ઉપરથી આપણે વાક્ય જોઈએ, તો ઘોડા ઉપરથી પહેલું જ વાક્ય બને, ઘોડો ઝડપથી દોડે। પહેલાના સમયમાં જ્યારે રાજા અને મહારાજાઓ હતા, ત્યારે તે રાજાને રાજા છે ઘોડા ઉપર સવારી કરી અને એક શહેરમાંથી બીજા શહેરમાં જતા। તો રાજાને એક શહેરમાંથી બીજા શહેરમાં ઝડપથી કોણ પહોંચાડતું, ત્યારે ઘોડો પહોંચાડતો। ત્યારે ઘોડા ઉપર પહેલાના રાજા મહારાજાઓ સવારી પણ કરતા। તો ઘોડો સૌથી વધારે ઝડપી દોડે, બધા પ્રાણીમાં સૌથી વધારે ઝડપી કોણ દોડે, તો કે ઘોડો। ઘોડા સબસે તેજ દોડતા હે, ઘોડો સૌથી વધારે ઝડપથી દોડે છે। ઉસકા રંગ કેસરી ઓર કથ્થાઈ હોતા હે, તેનો રંગ કેસરી અને કથ્થાઈ હોય છે। उसकी एक पूछ होती है, तेनी एक पूछ पण होय छे, तेनी एक नानी पूछ होय। उसके बच्चे को बछेड़ा कहते हैं, तेना बच्चा ने शू कहवाय, तो के वाछरडू। बछेड़ा एटले वाछरडू। हवे घोड़ा पछीनू चित्र केनू छे तमे जो, सातमू चित्र रीछनू छे। तो रीछ आपणने क्यां जोवा मळे, तो के प्राणी संग्रहालयमां जोवा मळे। પણ એ રીછ અહીંયા ક્યાંય જોવા ન મળે, ક્યાં જોવા મળે, તો જંગલમાં જોવા મળે, અને જંગલમાંય જોવા મળે, સાથે સાથે પ્રાણી સંગ્રહાલયમાં પણ જોવા મળે। તમે પ્રાણી સંગ્રહાલયમાં ક્યારેય પ્રાણીઓ જોવા ગયા હોય, તો તમે જોયું હોય, તો રીછ ક્યાં રહે છે પ્રાણી સંગ્રહાલયમાં, તો કે ત્યાં એક ગુફા બનાવેલી હોય, એને જે એનું પિંજરું હોય એની અંદર એક ગુફા બનાવેલી હોય। રીછ કા એ ગુફાની અંદર રહે, અને કા થોડીક વાર તે ગુફાની બહાર પણ રહે। તો રીછ સૌથી વધારે ક્યાં રહીએ, ગુફાની અંદર। રીછ કા રંગ કાલા હોતા હૈ, રીછનો રંગ કાળો હોય છે,
वह एक मांसाहारी जानवर है, ते एक मांसाहारी प्राणी छे, रीछ जंगली जानवर है, ते जंगली प्राणी पण छे, रीछ गुफा में रहता है, रीछ क्या रहे छे तो के गुफा में, रीछ गुफा में रहता है। तो रीछ ऊपर थी पण आपणे त्रण चार वाक्य जोया, रीछ का रंग काला होता है, वह एक मांसाहारी जानवर है, वह गुफा में रहता है, वह एक जंगली जानवर है। હવે રીછ પછીનું આઠમું ચિત્ર છે વરુનું। વરુને હિન્દીમાં શું કહેવાય તો કે ભેડિયા। ભેડિયા એટલે વરુ। વરુ કેવું પ્રાણી છે તો કે માંસાહારી પ્રાણી છે, તે પણ જંગલમાં રહે છે અને જંગલી પ્રાણી છે। તો વરુ ઉપરથી આપણે વાક્ય બનાવીએ તો વરુ એક માંસાહારી જાનવર હે, ભેડિયા એક માંસાહારી જાનવર હે, ભેડિયા કા રંગ કથાઈ હોતા હે, वह जंगल में रहता है, वह एक जंगली जानवर है। तो वरु ऊपर थी वाक्य बनिया कि वरु एक मांसाहारी प्राणी छे, वरु कथाई रंगनो होय छे, वरु जंगल में रहे छे, वरु एक जंगली प्राणी पण छे। तो हवे भेड़िया पछी नवमु चित्र केनू छे तो के खरगोशनू। खरगोश एटले शुं थाय, ससलुं। તમે બધાએ સસલું તો જોયું જ હશે, સસલું કેવું હોય, સૌથી નાનું પ્રાણી સસલું છે, સસલું છે સૌથી નાનું પ્રાણી છે। તેનો રંગ કેવો હોય તો કે રંગ તેનો સફેદ હોય, અને તે સૌથી વધારે બિકણ એટલે કે સૌથી વધારે ડરપોક કોઈ પ્રાણી હોય ને તો એ કયું છે, સસલું। સસલું છે સૌથી વધારે બિકણ હોય, તે જંગલમાં કે ક્યાંય રહેતું હોય અને તેને થોડોક પણ જો કાંઈ અવાજ સંભળાય ને એટલે તરત જ તે આમ બી જાય અને જોવા માંડે, કાંઈ તેને કોઈ મારવા માટે કોઈ પ્રાણી તો નથી આવી ગયું, સૌથી વધારે બિકણ કોણ હોય, સસલું હોય। ખરગોશ સબસે છોટા હોતા હે, સસલું સૌથી વધારે નાનું પ્રાણી છે, ખરગોશ સફેદ રંગ કા હોતા હે, સસલું સફેદ રંગનું હોય છે, વહ એક ડરપોક જાનવર હે, તે એક ડરપોક એટલે કે બિકણ પ્રાણી છે। હવે ખરગોશ પછીનું ચિત્ર છે બંદરનું। બંદર એટલે વાંદરો, સૌથી વધારે નટખટ કોઈ પ્રાણી હોય તો એ વાંદરો છે। બંદર પેડ પર રહેતા હે, વાંદરો ઝાડ ઉપર રહે છે, તે ઝાડ ઉપર શું કરે તો કૂદકા મારી એક ઝાડમાંથી બીજામાં, બીજામાંથી ત્રીજામાં, તેનું કામ શું તો કે કૂદકા મારવાનું। એટલે બંદરને કેવું કહે છે તો કે સૌથી વધારે નટખટ પ્રાણી છે। ઉસકો કેલા ઓર મગફળી સબસે જ્યાદા પ્રિય હે, તેને કેળા અને મગફળી સૌથી વધારે પ્રિય છે। વાંદરો ક્યાં રહે છે તો કે ઝાડ ઉપર, તે એક નટખટ પ્રાણી છે અને તે બોલી પણ શું કે આપણી જેમ આમ જેમ તેમ તે બોલે પણ છે, અને તેને કેળા અને મગફળી સૌથી વધારે પ્રિય હોય છે। હવે કેળા બંદર પછીનું ચિત્ર છે અગિયારમું ચિત્ર કૂતરાનું। કૂતરા એટલે કૂતરો। કૂતરાને તો તમને બધાએ જોયું જ હોય તો કૂતરા ઉપરથી તો તમને બધાને ઘણું બધું બોલતા આવડે। કૂતરા લાલ ઓર કાલે રંગ કા હોતા હે, કૂતરો લાલ અને કાળા રંગનો હોય છે, વહ અમારે ઘર કી ચોકી કરતા હે, તે આપણા ઘરની ચોકી કરે છે। કૂતે કે બચ્ચે કો પિલ્લા કહેતે હે, એટલે કે કૂતરાના બચ્ચાને પિલ્લું કહેવાય। કૂતરા ભોંકતા હે એટલે કે કૂતરો ભસે છે। હવે કૂતરા પછીનું છેલ્લું ચિત્ર છે શિયાળનું। શિયાળને હિન્દીમાં કહેવાય લોમડી। લોમડી એટલે શિયાળ। લોમડી એક માંસાહારી જાનવર હે, એટલે કે શિયાળ એક માંસાહારી પ્રાણી છે, વહ જંગલી જાનવર ભી હે, તે જંગલી જાનવર પણ છે, તે ક્યાં રહે છે તો કે જંગલમાં, તો એક તે એક જંગલી પ્રાણી છે। લોમડી જંગલ મેં રહેતા હે, તે જંગલમાં રહે છે। તો લોમડી ઉપરથી આપણે વાક્ય જોયા, લોમડી એક માંસાહારી જાનવર હે, લોમડી જંગલ મેં રહેતા હે, વહ એક જંગલી જાનવર હે, વહ છોટે છોટે પ્રાણીઓ કો ખાતા હે, તે નાના નાના પ્રાણીઓને ખાય છે। ઉસકા રંગ કેસરી ઓર કથાઈ હોતા હે,
તેનો રંગ કેવો હોય તો કે કેસરી ઘાટા કેસરી જેવો અને કથાઈ રંગનો હોય. એ તેના પછી પણ તમને ઘણા બધા નીચે પ્રાણીના નામ આપેલા છે. પાછળના પેજ ઉપર તમને ચિત્ર આપેલા છે. ચિત્ર ઓળખી તમારે પ્રાણીનું નામ હિન્દીમાં લખવાનું. તો તમે ચિત્ર ઓળખી લ્યો, તમને ચિત્ર ઉપરથી પ્રાણીના નામ પણ ખબર પડશે. આપણને આગળ પણ તમને પ્રાણીના નામ લખેલા આપેલા જ છે. તો તમારી ચિત્ર ઓળખી ઉપર તમને કૌંસમાં પ્રાણીના નામ પણ લખેલા આપેલા છે. તેમાંથી તમારે ચિત્ર ઓળખી પ્રાણીનું નામ શોધી અને તમારે નીચે લખવાનું. એના પછી નીચેનો પ્રશ્ન છે, તેમાં તમારે ખૂટતા અક્ષર પૂરવાના છે. કેવી રીતે? તો કે ચું પછી ખાલી જગ્યા આપેલી, તો એમાં આવશે હા, ચું હા. તો તમારે જે શબ્દ આપેલો નથી એ શબ્દ તમારે પૂરો કરવાનો છે. ખૂટતા અક્ષર મૂકી અને તમારે નીચે આપેલા પ્રાણીના શબ્દો પૂરા કરવાના છે. આ પાઠમાં આગળ જે પ્રાણીના નામ આપેલા છે એ પ્રાણીના નામ તમારે જોઈ અને ફરીથી લખવાના છે. તો આજે આપણે પ્રાણી પાઠ 4 પ્રાણીના નામ અને તેના ઉપરથી આપણે ઘણા બધા વાક્ય શીખી ગયા. હવે પછીના વિડીયોમાં આપણે પાંચમો પાઠ જોઈશું. નમસ્તે.